हेलो विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 13 पुष्टफळ अने घनफळमां घनफळ विषे जोवाना छे। पुष्टफळ विषे आपणे शीखी गया, हवे आपणे घनफळ विषे माहिती लेवाना छे अने तेना आधारे दाखला जोवाना छे। सौथी पहेला घन कोई पण घन पदार्थ होय तो आ घन पदार्थ ने करे छे जग्या रोके छे। जे पदार्थ जग्या रोके एना आधारे जो शोधवो होय तो तेने शुं कहेवाय? घनफळ। घनफळ मतलब घन पदार्थ द्वारा जे जग्या रोकाय छे तेने ते घन पदार्थनुं घनफळ कहेवामां आवे छे। कोई भी तरह हाथ मूको, हाथ मूको अने ते जे आ जग्या रोके हाथ मूकवाथी तरह तमने आ जे घन गयो अहींया जे जग्या रोके आ मूकवाथी जे जग्या रोकाय आ जग्या रोके તેને તે પદાર્થનું ઘનફળ કહેવામાં આવે છે। ઘનફળ એને જ કહેવાય કદ અને એને જ કહેવાય ગુંજાસ। ઘનફળ એને જ કહેવાય કદ અને એને જ કહેવાય ગુંજાસ। યાદ રાખજો, ઘનફળ બરાબર કદ બરાબર ગુંજાસ। હવે આપણે જોઈ લઈએ કે 1 લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન। ઘનફળ નો ઘન આવે એટલે એની ઉપર શું આવશે? 3। ઘનફળ નો ઘન ઘન હોવાથી સેન્ટીમીટર ઉપર શું આવશે? સેન્ટીમીટર હોય, મીટર હોય, મિલીમીટર હોય, કહીએ ઉપર તો કેટલી વાત આવશે? 3। 1 લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન, તો યાદ રાખજો 1000 સેન્ટીમીટર ઘન। 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર। 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર, તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર। યાદ રાખજો આગળ 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ। 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ, તો 1 2 3 4 5 6 એક પછી કેટલા મીટર લગાવવાના? 6 કેટલા થશે? 1,00,000 સેન્ટીમીટર ઘન। 1 સેન્ટીમીટર ઘન બરાબર ખાલી જગ્યા મિલીમીટર। 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો કેટલા મિલીલીટર? 1 મિલીલીટર। અને 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા કિલોલીટર, ખાલી જગ્યા કિલોલીટર, તો કેટલા થશે? 1 કિલોલીટર। યાદ રાખજો, જો લીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું હશે તો 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ। 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર। 1 મીટર ક્યુબ બરાબર 1,00,000 સેન્ટીમીટર ઘન। 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલીમીટર અને 1 મીટર ક્યુબ બરાબર 1 કિલોલીટર થશે। ઘન એટલે કે ઘનફળનો એકમ મતલબ સેન્ટીમીટર ક્યુબ, લીટર મીટર ક્યુબ, આ એનો શું આવશે? ઘનફળનો એકમ। પુષ્ઠફળની ગણતરી આપણે કહીએ ત્યારે ક્ષેત્રફળને બે પદાર્થના ક્ષેત્રફળને ઉમેરીને આપણે જે બનાવતા હતા પુષ્ઠફળની જ્યારે ગણતરી કરીએ ત્યારે ક્ષેત્રફળ જે છે એને ઉમેરીને આપણે મેળવી શકતા નથી, કારણ કે બે ભાગના ઘન પદાર્થોને જોડવાથી તે દેખાતી નથી। સૌથી પહેલા આપણે જોઈએ પુષ્ઠફળમાં કેટલા કેટલા સૂત્ર જોઈએ શેના આધારે, તો એ સંબંધ જોયું ને, સંબંધનું। બીજું નળાકાર, શંકુ, ગોલક, અર્ધ ગોલક। સૌથી પહેલા આપણે જોઈ ગયા તો આ બધાના પુષ્ઠફળ જોઈ ગયા, એ પુષ્ઠફળ આપણે નવમા ધોરણમાં જોયા હતા। એ જ રીતે સંબંધનું જો ઘનફળ જોઈતું હોય તો એ પણ આપણે ક્યાં જોઈ ગયેલા? નવમા ધોરણ
સમઘનનું ઘનફળ સૂત્ર છે લંબાઈનો ઘન. સમઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈનો ઘન. બીજું સૂત્ર આપણી પાસે છે નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણે જ્યારે નવમામાં હતા ત્યારે લીધું કે પાઈ આર સ્ક્વેર h. નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર h. સંપૂર્ણ ઘનફળનું સૂત્ર કે આપણે જે લીધેલા 1/3 પાઈ આર સ્ક્વેર h. ત્યારે જોઈએ તો નવમામાં આપણે આ બધા સૂત્ર જોયેલા છે. ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ અને અર્ધગોળાનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. આટલા સૂત્ર આપણે ઘનફળ વિશે જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારે શીખી ગયા. આ જો સૂત્ર આવડશે તો એને આપણે આગળ જવાનું છે સંયોજિત ભાગનું ક્ષેત્ર. શું જોવાનું છે? સંયોજિત ભાગનું ક્ષેત્રફળ. આપણને આ એકલા એકલા સૂત્ર આવડતા હશે તો એના આધારે જો બે ભાગો એકબીજા સાથે સંયોજિત થઈ જાય અને તેને આધારે જે ભાગ બને તેનું ક્ષેત્રફળ આપણને આપણે યાદ રાખવાનું સમઘનનું ઘનફળ લંબાઈનું ઘન નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h સંપૂર્ણ ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. જો સંયોજિત ભાગનું ક્ષેત્રફળ જોવાનું છે આપણને એક નળાકાર આપેલો છે અને નળાકારના બંને છેડે શું લગાવ્યું છે? અર્ધગોલક. તો આપણે શું કરવું પડે? નળાકારનું ઘનફળ વત્તા બે અર્ધગોળકનું ઘનફળ. ધારો કે આપણને આ એક શંકુ આપેલો છે. આ શંકુના નીચે અર્ધગોળક લગાવેલો છે. આ ભાગનું ઘનફળ શોધો હોય કે તો પહેલા આપણે જોવું પડે શંકુનું ઘનફળ વત્તા એનું અર્ધગોળકનું ઘનફળ. બીજું ધારો કે આ એક લોખંડનો સળિયો છે. આ લોખંડના સળિયાને પીગાડીને જો એક દડો કાં તો ગોળક બનાવવામાં આવે એટલે કે એક સ્વરૂપમાંથી આપણે જ્યારે એને બીજા સ્વરૂપમાં ફેરવીએ ત્યારે પણ આપણે શું શોધવું પડે? ઘનફળ. ખબર પડે છે આ તમને? હવે આપણે જે સૂત્ર જોયા એ સૂત્રને આધારિત હવે આપણે આગળ દાખલા ગણીએ. તો દાખલામાં છે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં આપણને કીધું છે સાંતા શહેરમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શહેરનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે. આપણને શું કીધું? એક આ એક લંબઘન છે. લંબઘન છે. લંબઘનને આ રીતે એક અર્ધ નળાકારથી બંધ કરેલો છે. તે શહેરના પાયાનું માપ 7 સેન્ટીમીટર છે. પાયાનું માપ 7 સેન્ટીમીટર. તો આ જે છે આ પાયો કેટલો છે? 7 સેન્ટીમીટર. એટલે કે આપણને આપેલો છે નળાકાર માટે. તો નળાકારનો વ્યાસ ડી આપેલો છે. ડી બરાબર કેટલા આપેલા છે? 7 સેન્ટીમીટર. તો આપણને ડી હોય તો ડી ના આધારે આપણે શું કહ્યું? ત્રિજ્યા. તો ત્રિજ્યા આ બરાબર શું થશે? d/2. ડી કેટલા છે? 7. 7/2. 7/2 એટલે કેટલા થશે? 3.5 સેન્ટીમીટર. આગળ આપણને કીધું છે શેડના પાયાનું માપ 7×15 અને લંબઘનની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. હવે બીજું આપણને લેવું છે લંબઘન માટે. તો લંબઘન માટે ઊંચાઈ આપેલી છે. ઊંચાઈ આપણને 8 મીટર આપેલી. તો બાકી રહી ગયું લંબાઈ ગુણ્યા ગોળા. તો લંબાઈ જે છે એ આપણી પાસે છે 7 મીટર અને પહોળાઈ જે છે એ કેટલી છે? 15 મીટર. જો અહીંયા પહોળાઈ જે હોય એ 15 મીટર હોય તો નળાકારની ઊંચાઈ પણ કેટલી થઈ જશે? 15 મીટર.
મીટર હરભડ્યા. હવે આપણે લીધેલું છે હવાનું ઘનફળ શોધો. સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? હવાનું ઘનફળ. પછી ઉપરાંત શેડમાં મશીનરી બાબતનું કુલ ઘનફળ 300 મીટર સ્ક્વેર છે અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરોએ રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ક્યુબ હોય તો શેડમાં કેટલી હવા સમાશે? સૌથી પહેલા આકૃતિની અંદર આપણે શોધ્યું કે માંગેલ ઘનફળ. તો માંગેલ ઘનફળ શોધવા માટે શું થશે? લંબનનું ઘનફળ વત્તા અર્ધ નળાકારનું ઘનફળ. શું થશે? લંબઘનનું ઘનફળ વત્તા અર્ધ નળાકારનું ઘનફળ. ચાલો લંબઘનના ઘનફળનું સૂત્ર થશે L ગુણ્યા B ગુણ્યા H વત્તા અર્ધ એટલે ઘનફળ. નળાકારના ઘનફળ સૂત્ર આપણે જોઈ ગયા પાઈ આર સ્ક્વેર H. ચાલો લંબાઈ કેટલી છે આપણી પાસે? 7. પહોળાઈ કેટલી છે? 15. અને ઊંચાઈ કેટલી છે? 8. વત્તા વનહાફના વનહાફ. પાઈની કિંમત આપણને આપેલી છે 22/7. આર સ્ક્વેર કેટલા છે? 7/2. 7/2 છે પણ બે વાંચો ને 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા આપણી પાસે એની ઊંચાઈ કેટલી છે? તો 15. 2/11 22/7/7 કેન્સલ. જો અહીંયાથી 7 × 15 અહીંયાથી બી 7 × 15 કેવા રહેશે? સામાન્ય રીતે 7 × 15 કૌંસમાં શું રહેશે? 8/11 2/4 15 × 7 5/7 3/5 વધી પડી 3 × 7 7 8/10 105 15 × 7 105 કૌંસમાં 8/11 કેટલા કરીશું? 4 × 8 કેટલા વધશે? 3. પરની સાથે 0.0. 7/4 28 કેટલા વધ્યા? 2 0. 4/5 20 તો કેટલા થઈ ગયા? 105. કૌંસમાં 8/11 કેટલા આવ્યા આપણા? 2.75. કેટલા આવ્યા છે? 2.75. 8.75 તો પછી 0.75 નથી આવવાના, 8માં રહેવા માટે કેટલા થશે? 10.75. હવે આપણે આપણે 1075 × 105 ઝીરો ઝીરો એક છે એટલે જે છે એનું એ જ આવશે. આ ઝીરો એ છે બધા ગુણાકાર ઝીરો થઈ જાય. 5/5 5/4 25/5 વધી પડી 2/4 35 36/37 વધી પડી 3 3/3 5/1 5 5 0/7 7 5/3 8 7/5 12 વધી પડી 1 1 1 1,12,875 1,12,875 કેટલા પોઈન્ટ કપાના છે? 2. તો 1 2 તો 1,128.75 મીટર ક્યુબ આપણું માંગેલું ઘનફળ છે. ખરબડે તમને આ જે છે એ આપણું માંગેલું ઘનફળ છે. હવે આપણે આગળ જઈએ તો આપણને કીધું છે મશીનરીએ રોકેલી જગ્યાનું ઘનફળ. મશીનરીએ રોકેલી જગ્યાનું ઘનફળ બરાબર 300 મીટર ક્યુબ 300 મીટર
મીટર ક્યુબ અને કારીગરોએ રોટેલી જગ્યાનું ગણતરી તો કારીગર ટોટલ કેટલા છે 20 અને એ લોકોએ જે રોકેલી જગ્યા છે એ રોકેલી જગ્યાનો ગુણફળ આપણને આપેલું છે 0.08 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
માટેનો મશીનરી દ્વારા આપણે ઉપવાનું છે મશીનરી અને કાર્ય દ્વારા રોકાયેલી જગ્યામાં હવાનું ઘનફળ મોટું છે હવાનું ઘનફળ તો સૌથી પહેલા આપણે જે જોયું છે એ છે માંગેલ ઘનફળ કારીગરોએ રોકેલી જગ્યાનું ઘનફળ માંગેલ ઘનફળ કેટલું છે આપણી પાસે 1128.75 માઇનસ કૌંસમાં મશીનરીનું કેટલું છે 300 વત્તા રોકેલી કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 1.6 1128.75 માઇનસ જો પોઈન્ટ પછી પોઈન્ટ એટલે 6 અને કેટલા થશે 0 વત્તા 1 એ 0 ના 0 301.6 કેટલા થઈ જશે 301.6 ચાલ હવે આપણે કરવાનું છે 1128.75 માઇનસ 301.6 પોઈન્ટ પછી પોઈન્ટ અહીંયા કેટલા આવે 6 ની મળે એટલે અહીંયા 0 0 3 આ આપણે વાત કરવાનું છે 5 માંથી 0 જાય તો 5 7 માંથી 6 જાય તો 1 પોઈન્ટ ના પોઈન્ટ 8 માંથી 1 જાય તો 7 2 માંથી 0 જાય તો 2 અહીંયા રહી જશે 11 અહીંયા 0 11 માંથી 3 જાય તો 11 માંથી 3 જાય તો કેટલા વાર 8 તો આપણું કેટલું થશે 8827.75 મીટર ક્યુબ એ જે છે હવાનું ઘનફળ થશે ખબર પડે તમને આ ચલો આગળ જઈએ ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 માં કીધું છે એક જ્યુસ વેચવાવાળા તેના ગ્રાહકોને આકૃતિ 13.13 માં દર્શાવ્યા મુજબ પ્યાલામાં જ્યુસ આપતો હતો નળા જ્યુસ આકૃતિ આપણને આપેલી છે આ રીતે એક નળાકાર છે આ રીતે નળાકાર છે અને અહીંયાથી આટલો ભાગ એની અંદર ઉપસેલો છે તો જ્યુસ કેટલા ભાગમાં રહેશે આટલા ભાગમાં જ રહેશે આપણને કીધું છે નળાકારના પ્યાલાનો વ્યાસ નળાકાર માટે પ્યાળાનો વ્યાસ ડી બરાબર આપેલું છે 5 સેન્ટીમીટર તેના પર આપણે આર શોધી કાઢીએ આર બરાબર D/2 ડી કેટલા છે 5 5 ભાગ્યા 2 2 2 6
પોઈન્ટ કેમ કે એક બચ્યો નો એક એ ભાગી ચાલે પોઈન્ટ એટલે 0 બે બચા 10 18 સેન્ટીમીટર પછી આપણને કીધેલું છે પરંતુ પ્યાલામાં જે અર્ધગોળકમાં ઉપસી આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી હતી જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર પ્યાલા નળાકાર છે એની ઊંચાઈ કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર તેની અભાસિક ક્ષમતા તથા તેની વાસ્તવિક ક્ષમતા શું સૌથી પહેલા આપણે ગ્લાસમાં લઈએ ગ્લાસમાં જોશો બેટા આપણે અભાસિક ક્ષમતા આખો ગ્લાસ બોલે છે આ વખતેનો ભાગ આપણે ધ્યાનમાં લેતા નથી તો પહેલા આપણે જોઈએ એની અભાસિક ક્ષમતા અભાસિક ક્ષમતા ભરતી જોઈએ પ્યાલો કેવો દેખાય નળાકાર દેખાય તો નળાકારના ગુણફળ એટલે બંને શું કરવાનું છે પ્રવાહી ગુણફળ છે તો કોઈ બી વસ્તુને જો પ્રવાહી ગુણફળ હોય આપણે નળાકારનું ગણફળ થઈ જશે પ્યાલાની ક્ષમતા શું થશે નળાકારનું ગણફળ નળાકારના ગણફળ સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ જો પાઈ ની કિંમત આપણને આપેલી છે 3.14 પોઈન્ટ કેટલા લેવાના છે 14 હવે જો આર આપણી પાસે કેટલા છે 5/2 એટલે તો બી ચાલે 5/2 125 તો આપણે કરવાના 125 × 157 0 એક એ ચલાવી ઉપર જે છે એનું વેઈટ રહેશે 125 0 525 તો 5 વધી પડી ગઈ 5 × 10 = 12 ગયા વધી પડી 5 × 5 = 6 7 × 5 = 3505 વધી પડી 3 7 × 2 = 14 1577 વધી પડી 1 × 7 = 8 0 + 0 = 5 5 × 7 = 5 12 12 × 2 = 12 વધી પડી 19625 સેન્ટીમીટર આપેલા છે એટલે સેન્ટીમીટર ઘન પણ એ કેટલા પોઈન્ટ કાપવાના છે 2 એટલે આ બાજુ હોય 1 2 તો કેટલા થઈ જવાના 196.25 સેન્ટીમીટર ઘન આ આપણી અભાસિક ક્ષમતા હવે આપણે શોધવાની છે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા પ્યાલાની વાસ્તવિક ક્ષમતા તો પ્યાલાની જે અભાસિક ક્ષમતા છે એની અંદર જે આ અર્ધગોળક ભાગ છે એ અર્ધગોળક ભાગ આપણે શું કહી નાખવાનો બાદ કરી નાખવાનો તો શું થશે અભાસિક ક્ષમતા માઇનસ અર્ધ ગોળકનું ઘનફળ અર્ધ ગોળકનું ઘનફળ અભાસિક ક્ષમતા આપણે શોધી 196.25 કેટલા આવશે 196.25 અર્ધગોળકના ઘનફળ સૂત્ર છે 2/3πr³ તો 196.25 માઇનસ 2/3 પાઈ ની કિંમત 3.14 ગુણ્યા આર ક્યુબ ની કિંમત કેટલી છે 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 કેમ 3 આ લેવો તો આર ની કેટલી ઘાત છે 3 2 2 કેન્સલ 2 અહીંયા કરે છે 157 157 ભાગ્યા 3 તો થશે 157 ગુણ્યા 2 પણ નહીં થશે તો આપણા વિશે કેટલા 196.25 માઇનસ 1.57 ગુણ્યા 525 પંચા 125 તો 125 છેદ
આપણે કરી લઈએ 157.125 કેટલા આવ્યા આપણા 196.25 ભાગ્યા કેટલા કરીશું 6 6 2 12 કેટલા થશે 9 માંથી 2 જાય તો 7 0 ઉપરથી ઉતારો 6 ઉપર6 6 2 12 6 માંથી 2 જાય એટલે 0.7 42 0 0 ઉપરથી ઉતારો 5 ચાલે આપણે લઈએ 0 અહીંયા બી 0 મૂકવા પડે 7 6 42 આગળ જેમ ચલાવે તેમ ચાલતું રહે આપણે કેટલા આવ્યા 32.707 સાત છે આગળ એક ઉમેરી લઈએ કેટલા થઈ જશે 32.71 કેટલા આવશે 32.71 આગળ જઈએ આપણે દાદા કરવામાં આપણું આજે છે 196.25 માઇનસ આપણા એવા 32.71 બાદ બાકી કરીએ 196.25 માઇનસ પોઈન્ટના નીચે પોઈન્ટ પોઈન્ટ આગળ ગયા ને 3 છે અહીંયા છે 71 5 માંથી 1 જાય કેટલા બચે 4 અહીંયા થઈ જશે 12 અહીંયા થઈ જશે 5 12 માંથી 7 જાય તો 5 પોઈન્ટના પોઈન્ટ 5 માંથી 2 જાય તો 3 9 માંથી 3 જાય તો 6 અને ઉપર 1 ના 1 તો આપણો આન્સર આવશે 163.54 સેન્ટીમીટર ઘન આજે જે આપણી પાસે માંગેલો અભાવ સિસ્ટમ હતા તો અભાવ સિસ્ટમ હતા 196.25 સેન્ટીમીટર ઘન અને પ્યાલાની વાસ્તવિક ક્ષમતા થશે 163.54 સેન્ટીમીટર ઘન